નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલમાં. ઇઝી ટુ ગેટ સક્સેસ ઓનલી ફોર ડેઝ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તૈયારી દરમિયાન જે ધ હિન્દુનું એનાલિસિસ છે તો એમાં તકલીફ પડતી હોય છે, તો આપણે ડેઈલી બેઝ ઉપર ગુજરાતીમાં આપણે ધ હિન્દુનું એનાલિસિસ કરીએ છીએ કે જેથી વિદ્યાર્થીઓને જાણકારી મળી રહે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કઈ ન્યૂઝ મહત્વની છે અને એ જીએસના કયા ટોપિકમાં આવશે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલાં વાત કરીએ, આજે આપણે એનાલિસિસ કરવા જઈ રહ્યા છીએ 1 જૂનનું ધ હિન્દુ એનાલિસિસ. તો એની અંદર મુખ્યત્વે બાબતોની જો વાત કરી લઉં હું તમને, તો 1 જૂનનું એનાલિસિસની અંદર સૌથી વધારે અત્યારે જે ચર્ચા છે એ છે કોરોના વાયરસના વધતા કેસીસની. તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો, અત્યારે 7,000થી પણ વધારે કેસ ડેલી બેઝ ઉપર વધે છે. લોકડાઉનની કમ્પેરિઝનમાં વાત કરીએ તો 2 ગણા કેસ થઈ ગયા છે. તો એ પ્રોબ્લેમ છે કંઈક ને કંઈક. તો એની માટે ઓવરકમ કરવા માટે આપણે શું કરી શકીએ છીએ, સૌથી વધારે મહત્ત્વની બાબત છે કે જો જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળો, અને ઘરની બહાર નીકળો તો માસ્ક, હેન્ડ ગ્લોવ્સ અથવા રૂમાલ બાંધીને નીકળો, અને જ્યારે બહારથી ઘરે આવો ત્યારે અવશ્ય હાથને 20 થી 30 સેકન્ડ ધો પ્રોપર રીતે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળો કે જેથી કોરોના વાયરસનો જે કેસ વધી રહ્યો છે એ ઘટી શકે. બીજી મહત્ત્વની બાબતની વાત કરી લઉં તો જે તમારે અત્યારે તમારું પોતાનું ધ્યાન પોતાએ રાખવાનું છે, કારણ કે હવે લોકડાઉન ધીરે ધીરે તમને ખ્યાલ હશે ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 પ્રમાણે ખુલતું જશે. તો અત્યારે કોરોના વાયરસના કેસ વધવાના સૌથી વધારે ચાન્સ છે, અને વરસાદનું પણ આગમન થઈ ગયું છે, અને વરસાદમાં જ્યારે પણ કોઈ વાયરલ ઇન્ફેક્શન હોય તો એ 2 ગણો થઈ જાય છે. તો એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. વાત કરીએ 1 જૂનના ન્યૂઝની, તો 1 જૂનમાં જે પહેલી જ ન્યૂઝ આપણી સામે આવે છે એ આવે છે નેપાળની. નેપાળની અંદર તમને ખ્યાલ હશે કે જે એક નવું બિલ લાવવામાં આવે છે, બરાબર. એ બિલની અંદર શું વાત કરવામાં આવે છે કે જે આપણા, તમને ખ્યાલ હશે નેપાળે પણ આપણા જે સરહદની બોર્ડર છે તો એના અમુક ભાગ પોતાના નકશામાં દેખાડ્યા છે, અને એ નકશામાં અમેન્ડમેન્ટ કરવા માટે એ બિલ લાવ્યા છે. તો આ એની બાબતની ચર્ચા કરવામાં આવી છે, જે આપણે સતત ઇન્ડિયન બોર્ડર ડિસ્પ્યુટની અંદર જોતા રહીએ છીએ. તો આ એક કોન્સ્ટિટ્યુશનલ પગલું કહેવાય નેપાળ, જે ભારત માટે સારું ના કહેવાય, તો એની ન્યૂઝ આપેલી છે. તો એ તમારે ડિટેલમાં વાંચવાની રહેશે. બીજી આગળ વાત કરીએ આપણે તો એની બાદ એડિટોરિયલ પેજમાં આપણે કન્ટિન્યુ આગળ વધીએ તો જે આપણે સિટી ન્યૂઝની અંદર જે કામની ના હોય એ ન્યૂઝને સ્કીપ કરવી, અને એડિટોરિયલ ન્યૂઝની અંદર જે મહત્ત્વની ન્યૂઝ છે એને આપણે ધ્યાન દેવું. હવે પહેલાં વાત કરી લઈએ જે એડિટોરિયલ આપેલો છે, તો અહીંયા ફરીથી જે માઇગ્રન્ટ વર્કર છે એના માટે એડિટોરિયલ આપવામાં આવેલો છે. તો એની આપણે વિગતવાર ચર્ચા ડેલી બેઝ ઉપર કરીએ જ છીએ. આ એટલો બધું અંદર અપડેટેડ ઇન્ફોર્મેશન નથી, તમે ખાલી વાંચવા ખાતર વાંચી શકો છો. એક્ઝામ માટે કોઈ કામનું એમાં ટોપિક આપેલો નથી, પણ માઇગ્રન્ટ વર્કરની શું પ્રોબ્લેમ છે એની ડિટેલમાં ચર્ચા કરેલી છે, તો તમે એ જોઈ લેજો. બીજું અહીંયા કરવામાં આવેલું છે કે જે ઇકોનોમી એક્ટિવિટી છે કે જે કોરોના વાયરસને લીધે થવાની છે ઇન અપકમિંગ નેક્સ્ટ, તો એની ડિટેલમાં ચર્ચા કરેલી છે. આજે તમારે આની અંદર પણ જે ઇકોનોમીને લઈને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ તમે વાંચી શકો છો. મહત્ત્વની બાબતની આગળ વાત કરીએ તો ચાઇનાના પોઈન્ટ ઓફ વ્યૂ આપણને કઈ કઈ ન્યૂઝ સૌથી વધારે મહત્વની હોય એની અંદર ચર્ચા કરીએ તો ચાઇનાનો અત્યારે જે રોલ છે યુનિવર્સલ, તો એની ડિટેલમાં ચર્ચા આપેલી છે. એ પહેલાં અમેરિકામાં પણ જે ક્રાઇસિસની વાત ચાલતી હતી, બરાબર, અને સોશિયલ મીડિયામાં જે ટ્વિટરની ઇસ્યુ ચાલતો હતો, તો ટ્વિટરમાં તમને ખ્યાલ હશે જે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરેલા હતા તો એના ટ્વીટ હટાવવામાં આવેલા હતા, બરાબર. તો એની ઇન્ફોર્મેશન આપેલી છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્ત્વની નથી, પોલિટિકલ ન્યૂઝ ટાઈપ ન્યૂઝ છે, તો આને તમે સ્કીપ કરી શકો છો. અને બીજી આપેલી છે, તમે આ સાઈડ જોઈ શકો છો જિનપિંગની. તો અહીંયા આપણે, હું તમને સતત 9 વાગે બોયકોટ મેડ ઇન ચાઇના પ્રોડક્ટની વાત કરી હતી. એમાં મેં તમને વાત કરી હતી કે તમને ખ્યાલ હશે કે આપણે કોરોના વાયરસનો જનકદાતા ગણાય છે ચાઇના. તો ચાઇનાનું અત્યારે શું માનવું છે, ચાઇનાનું માનવું એવું છે અત્યારે કે ચાઇના પર્ટિક્યુલરલી બધાનું ધ્યાન, એટલે આખા વિશ્વનું ધ્યાન એ ચાઇના તરફથી દૂર કરવા માંગે છે.
હું વાત કરું ગ્લોબલી, વિશ્વ લેવલે, તો ચાઇના દ્વારા જે આ વાયરસ ફેલાવવામાં આવ્યો છે એના માટે ચાઇનાને જવાબદાર ગણવામાં આવે છે, અને એના અગેન્સ્ટમાં આખું દુનિયા એની અગેન્સ્ટમાં કામ કરે છે. કારણ કે આ કંઈક ને કંઈક આપણે જે આખી વિશ્વ લેવલે કોરોના મહામારી ચાલી તો એનો જન્મદાતા, એનો પિતા ચાઇનાને કહેવામાં આવે છે. અમેરિકામાં ઇલેક્શન આપે છે તો ઇલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પે આને ચાઇનીઝ વાયરસ પણ કહી દીધો છે, તો જેનો અમેરિકા અને ચાઇના વચ્ચે પણ મતભેદ ચાલે છે. બીજી જો ડિટેલમાં વાત કરીએ આપણે તો હવે ચાઇના શું કરે છે, ચાઇના આખી દુનિયાનું ધ્યાન એ જે પેન્ડેમિક છે એનાથી હટાવવા માંગે છે. તો હટાવવા માટે શું કરી રહ્યું છે એ તમે ખ્યાલ હશે, ભારતમાં એલએસી ઉપર પણ એ જંગની તૈયારી કરી રહ્યા છે, અને એવી રીતે તે બીજા હોંગકોંગ સિટીમાં પણ પ્રોટેસ્ટ ચાલે છે, અને એના જેટલા પણ આપણે ઇન્ડો પેસેફિક જે એરિયો છે તમે મેપમાં જોઈ લેજો કે જ્યાં ચાઇના પોતાનો દબદબો જમાવવા માંગે છે, તો ત્યાં એને પોતાની મિલેટ્રિકલ એક્ટિવિટી અને તાનાશાહીવાળી એક્ટિવિટી શરૂ કરી દીધી છે, કે જેથી આખા વિશ્વનું ધ્યાન કોરોનાને બદલે જે ચાઇના દ્વારા અત્યારે ખરાબ કરવામાં આવી રહ્યું છે, યુદ્ધની વાતો કરવામાં આવી રહી છે, એની ઉપર જતો રહે, અને ચાઇના દ્વારા જે કોરોનાની પ્રોબ્લેમ આખા વિશ્વને આપવામાં આવી છે ત્યાંથી ધ્યાન બધાયનું હટી જાય. તો આ એક પર્ટિક્યુલર રણનીતિની જે વાત છે તો એની ચર્ચા કરવામાં આવી છે. તો એ તમે જોઈ લેજો, એક આર્ટિકલ જ આપેલો છે આખી કન્ડિશનને લઈને, તો તમે એના જોઈ લેજો. એક્ઝામમાં આમાંથી કોઈ વસ્તુ આવે એવી જરૂરી નથી, પણ તમારા માઇન્ડમાં આ બધી ડાઉટ ક્લિયર હોવા જોઈએ. કોઈ પણ જો પેન્ડેમિકને લઈને ઇન્ફોર્મેશન આવે તો એને લખવા માટે તમારી પાસે કોઈ યોગ્ય કોન્ક્રીટ પોઈન્ટ હોવા જોઈએ, તો એમાં તમે પર્ટિક્યુલર નામ લઈને લખી શકો છો. વધારે આગળ ડિટેલમાં વાત કરું તો અહીંયા ફરીથી જે આપણે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ જે મેં તમને એલએસીની વાત કરી તો એની ચર્ચા કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં, આ એલએસીનો જે ડિસ્પ્યુટ છે એ આજનો ડિસ્પ્યુટ નથી, એ અત્યારે કોરોના સમયનો ડિસ્પ્યુટ નથી, એ વર્ષોથી ચાલ્યો આવે છે. અને એવું નથી કે આપણે પહેલી વાર આ ડિસ્પ્યુટને લઈને ઇન્ડિયા ચાઇના બાંધે છે, વર્ષોથી આ હું કહું આઝાદી વખતેનો 1954થી જે સ્ટાર્ટ થયું છે પંચશીલ સિદ્ધાંતથી, તો ત્યારથી લઈને ડિસ્પ્યુટ ચાલી જ રહ્યા છે. અને ડિસ્પ્યુટનું સેટલમેન્ટ કરવામાં આવે છે તો ગ્રાઉન્ડ લેવલ ઉપર એવી રીતે ત્રુટિપૂર્ણ રીતે કરવામાં નથી આવતું, કોઈ પરફેક્ટ ડિસિઝન લેવામાં આવતું નથી કે આ પરફેક્ટ લાઇન છે, અહીંયા ચાઇનીઝ સિપાઈ ઊભા રહેશે અને અહીંયા ભારતીય સિપાઈ ઊભા રહેશે, એવું કોઈ ફાઇનલ ડિસિઝન આવતું નથી. સતત આ એકની એક લાઇનને લઈને વારંવાર અહીંયા ક્યારેક ચાઇના દ્વારા તો ક્યારેક ઇન્ડિયા દ્વારા કંઈ ને કંઈ એક્ટિવિટી કરવામાં આવે છે. હવે માની લ્યો અહીંયા જે આ લાઇન છે આ એલએસી છે, તો ચાઇનાએ અહીંયા પોતાનું ડેવલપમેન્ટ કરી લીધું છે, જે ડેવલપમેન્ટ કરવું પડે એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ડેવલપમેન્ટ કરી લીધું છે. જ્યારે ભારત અહીંયા જે હાઈવેનું કામ ચાલતું હોય એ જો પોતાનું કામ કન્ટિન્યુ કરે, ખાલી હાઈવે બનવાનું શરૂ કરે, તો ચાઇનીઝ સિપાઈ આવીને અહીંયા તકલીફ કરવાનું શરૂ કરી દે. એ પોતાનું કરે એ બરાબર, એ કરે એ સરકારી બરાબર, અને તમે કરો એ ગદ્દારી. તો આવી બધી વાત છે ચાઇનાની. તો અહીંયા આપણે ધ્યાનમાં શું લેવાનું છે કે ચાઇના દ્વારા અહીંયા જે પણ એક્ટિવિટી કરવામાં આવે છે, તો તમે જે બોર્ડરને લઈને ડિસ્પ્યુટ છે એ પહેલાં સોલ્વ કરો, રિઝોલ્વ કરો, અને એવી રીતે રિઝોલ્વ કરો કે એની ઉપર પછી કોઈ મગજમારી થાય નહીં, બરાબર રીતે એક સાથે બેસીને. પણ ઘણી વખત આ પોલિટિકલ થઈ જાય છે કે જ્યારે મારે જરૂર છે ત્યારે હું એ ફરીથી મુદ્દા ઊભા કરું, મતલબમાં જે મરેલા છે મારે જરૂર છે ત્યારે હું એને જીવતા કરું, અને મારી જરૂર પૂરી થઈ જાય પછી હું એને ફરીથી મુદ્દા જાહેર કરી દઉં, એવું જ થાય છે. જ્યારે જ્યારે ચાઇના ઉપર કોઈ પ્રેશર આવે, એટલે આ ચાઇનાની રણનીતિ જ છે તમે કહી શકો, કે એ સામેવાળા જે પણ દેશ હોય તો એની બોર્ડરને લઈને અથવા એના જે ક્યાંય ભાગ હોય તે આવી રીતે પોતાનો દબદબો જમાવવાનું શરૂ કરે, જો સામેવાળો દેશ ભારત જેટલો સક્ષમ ના હોય અને કોઈ સામે એક્ટિવિટી ના કરે, તો સતત ઘૂસણખોરી શરૂ રાખે, આગળ આગળ વધ્યા કરે. પણ ભારત જ્યારે તૈયારી બતાવે તો પછી વાત એવું કહે કે આપણે ડિપ્લોમેટિક પાવરની અંદર આપણે બેસીને વાત કરી લેશું, એની તમામ ડિટેલ ચર્ચા આપેલી છે. તો તમે જોશો તમારે એક કોન્ક્રીટ આન્સર બનાવવો પડશે કે જે આપણે ઇન્ડિયા અને ચાઇનાની બોર્ડરનો ડિસ્પ્યુટ છે, એલએસીનો ડિસ્પ્યુટ હોય, અક્ષય ચીનનો ડિસ્પ્યુટ હોય, કે પછી આપણે સિક્કિમ કે અરુણાચલ પ્રદેશવાળો પ્રોબ્લેમ હોય, તો ત્યાં કયા કયા ભાગ છે જે ચાઇના પોતાના અંદર બતાવે છે એ તમને ખબર હોવી જોઈએ, અને એની શું માંગ છે બરાબર, પછી ડોકલામ વિવાદ એ શું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તો તમારે એવું નથી કે એક આર્ટિકલ લઈને તમે બધી ઇન્ફોર્મેશન તૈયાર કરી લો, પણ તમારે ઇન ડિટેલ
બધું એક પછી એક પ્રોપર તૈયાર કરવું પડશે, પ્રોપર નોટ્સ બનાવવી પડશે અને કોન્ક્રીટ રીતે તમે જવાબ લખી શકો એટલા મુદ્દા તમારે તૈયાર કરવા પડશે. એક એડિટોરિયલથી અથવા એક ઇન્ફોર્મેશનથી તમે બધો ડેટા એકસાથે લઈ શકો નહીં. તો એની આપણે આગળ વાત કરીએ તો આજનો જે મહત્વનો છે એ છે યુનિવર્સલ બેઝિક ઇન્કમ. હવે યુનિવર્સલ બેઝિક ઇન્કમની આપણે વાત કરીએ એ પહેલાં ચર્ચા કરી લઈએ કાર્ટૂનની. તો આ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે, આ કોંગ્રેસના અધ્યક્ષ છે, બરાબર, અને આ બીજેપી સરકાર છે. તો તમે સોશિયલ ડિસ્ટન્સિંગ જોઈ શકો છો કે કોરોના સામે તમે લડો. આમના દ્વારા, કોંગ્રેસના નેતા દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. અને બીજેપી દ્વારા એવું કહેવામાં આવે છે તમે તમારી રીતે કામ પતાવી દો, અમે જોઈ રહ્યા છીએ. તો એ જ તે કાર્ટૂનમાં દેખાડવામાં આવ્યું છે. આ ખાલી ફન માટે છે કે જે આપવામાં આવેલું છે, અને હું પણ ફન માટે ચર્ચા કરું છું. અહીંયાનો મેઇન મહત્વનો મુદ્દો છે એ મુદ્દો છે યુનિવર્સલ બેઝિક ઇન્કમ. હું તમને કહું કે તમારા એક્ઝામમાં 2020 કે 2021માં કોઈ ક્વેશ્ચન કમ્પલસરી આવશે તો એ હશે યુનિવર્સલ બેઝિક ઇન્કમનો. આ સતત મુદ્દો છે કે જે GS3માં ઇકોનોમીની અંદર આવશે, બરાબર, GS3ની અંદર, ઇકોનોમીની અંદર આવશે, જેની ચર્ચા વારંવાર થઈ રહી છે. આજે ચર્ચા શું કરવામાં આવી છે કે આ પેન્ડેમિકનો ટાઈમ છે, તમને ખ્યાલ હશે ઇકોનોમિકલ ક્રાઇસિસ ખૂબ વધી ગયા છે. તો એવામાં તમે યુનિવર્સલ બેઝિક ઇન્કમને તમે શરૂઆત કરો કે જે તમે જેટલી પણ વેલફેર સ્કીમ ચલાવો છો એની સાથે એક યુનિવર્સલ બેઝિક ઇન્કમને શરૂ કરો. હવે આની અંદર જે બધી માહિતી આપેલી છે એમાં એવી માહિતી આપેલી છે કે જે એક દેશની અંદર એક એવો તબક્કો હોય છે કે જે અપર ક્લાસ કહેવાય, જે ટોપ ક્લાસ કહેવાય, કે જેને કોઈ મદદની જરૂર નથી, મતલબમાં બિઝનેસ ક્લાસ, કે જે પોતાના બિઝનેસ રન કરતો હોય અને બીજા બધાને રોજગાર આપતો હોય. તો એને બાદ કરીને મિડલ ક્લાસથી લઈને ટોપ ડાઉન સુધી દરેક વ્યક્તિને એક ઇન્કમ આપવી જોઈએ. અહીંયા વાત કરવામાં આવી છે 7620ની, કે તમે એ મંથલી બધાને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી એકાઉન્ટમાં આપો, બરાબર. તો એ તમે જે આપશો તો એના લીધે ઘણા બધા અસર થશે. હું એની પહેલાં તમને બેઝિકથી શરૂઆત કરું તો જ્યારે પણ આપણે ગુનાહિત પ્રવૃત્તિની વાત કરીએ તો ગુનાહિત પ્રવૃત્તિ માટે વ્યક્તિ ક્યારે દોરાય છે કે જ્યારે એને ખાવા માટે કંઈ ના હોય, પીવા માટે પાણી ના મળતું હોય કે બેઝિક સુવિધા કંઈ મળતી હોય નહીં, ત્યારે ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાય છે. રોજગાર નથી હોતા તો પરિવાર ભૂખે તો ના મરી શકે, તો કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય છે. પછી કોઈ વ્યક્તિ, માની લો હું જ છું, હું કોઈ જગ્યાએ એમ્પ્લોય છું, હવે મને, હું એમ્પ્લોય નથી રહેતો તો મારો પરિવાર મારી ઉપર આધારિત છે, તો મારે મારા પરિવારને ખવડાવું છું, મારી પાસે સેફ્ટી છે. વાત કરું છું કે હું ખેતીની અંદર મજદૂરી કરું છું, બરાબર, જેને અનઓર્ગેનાઇઝ સેક્ટર કહેવાય છે. અનઓર્ગેનાઇઝ એટલે ત્યાં કોઈ પેન્શન નથી હોતું, ત્યાં તમે રજા પાડો તો તમને કોઈ કામ નથી મળતું, અને રજા પાડો તો એનું તમને કોઈ વેતન આપવામાં આવતું નથી. તમે આજે રજા પાડી છે, તમે ખેત મજદૂર છો, તમે આજે રજા પાડી છે તો આજે તમારી ઇન્કમ થશે નહીં, આજે તમારી ઇન્કમ થશે નહીં તો તમારો પરિવાર આજે ભૂખ્યો મળશે. અને ભારતમાં 50% લોકો જે ધંધાર્થી લોકો છે એમાંથી 50% લોકો એગ્રીકલ્ચર એટલે ખેત બિઝનેસની અંદર છે, ખેતીવાડીની અંદર મજૂરી કરે છે અથવા ખેતીનું કોઈ પણ કામ કરે છે કે જેમાં કોઈ ફંડામેન્ટલ રાઇટ નથી, કે કોઈ વેજીસ રાઇટ નથી, કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ રાઇટ્સ નથી. તો પર્ટિક્યુલર એ કન્ડિશનમાં શું વાત કરવામાં આવી છે કે જો આપણે આવા જેટલા પણ પરિવાર છે, માની લ્યો કે આપણે બીપીએલ કાર્ડ ધારકોને અને એની બિલો જેટલા પણ છે કે જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ભોગવે છે, બરાબર, તકલીફ, આર્થિક તકલીફ ભોગવે છે, તો એને આપણે જો એક બેઝિક ઇન્કમ આપવાના સારા શરૂ કરીએ તો એના ખૂબ સારા પરિણામ આવશે. એના ખાવા પીવાની ચિંતા તો નહીં હોય, બરાબર, તો એને ખાલી પોતાના માટે રોજગારની ચિંતા હશે, કારણ કે એટલા પૈસાથી એ પોતાના ઘરની જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે, ચીજ વસ્તુઓ છે એ ખરીદી શકે. અને અહીંયા વાત કરવામાં આવી છે એન્યુઅલી 40,000 રૂપિયા આવા દરેક પરિવારને આપવામાં આવે. ખાસ ટાર્ગેટ કરવાનું શું કીધું છે કે આનાથી જે જરૂરિયાત છે તો 75-75% જે પોપ્યુલેશન છે એ કવર થઈ જાય એવી કોઈ સ્કીમ બનાવવી જોઈએ. હવે આ તો અહીંયા બેઝિક ફંડ મેં તમને જે વાત કરી, તો અહીંયા અધર કન્ટ્રીની પણ આપેલી છે કે જ્યાં આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે અને એના સારા પરિણામ મળ્યા છે. હવે યુનિવર્સલ બેઝિક ઇન્કમનો મુદ્દો આજકાલનો નથી,
આની ચર્ચા વારંવાર ચાલે છે. આનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકતું નથી, એના તર્ક જોઈ લો. અને કોઈ પોલિટિકલ સપોર્ટ મળતો નથી, કારણ કે અહીંયા આપણે સરકારી તિજોરીમાંથી પૈસા સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી પબ્લિકને આપવાની વાત થાય છે, બરાબર. તો ઘણી વખત આવું કરવામાં જે રાજનેતા હોય છે એના દ્વારા શું કહેવામાં આવે છે કે આનાથી સરકારી તિજોરી ખાલી થઈ જશે, સરકારી તિજોરી ખાલી થઈ જશે. તો આમાં કોઈ પોલિટિકલ રસ લેતો નથી, એટલે આ વધારે ઇમ્પ્લિમેન્ટ થતું નથી, કારણ કે આમાં કોઈ પોલિટિકલ લાભ હોતો નથી. અને પોલિટિશિયને આવું કોઈ કામ કરવામાં મજા નથી, કારણ કે એમાં પબ્લિકને સીધે સીધો બેનિફિટ મળી જશે, તો બની શકે કે પબ્લિક આગળ નીકળી જાય. તો પર્ટિક્યુલરલી આની અંદર કોઈ પોલિટિશિયન ઇન્વોલ્વ થતા નથી, એને કોઈ સપોર્ટ કરતા નથી. બીજી વાત શું કરવામાં આવે છે, કોઈ બહુ જાણકાર પોલિટિશિયન હોય તો એના દ્વારા કે આપણે જો પબ્લિકને પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી આપવા મળશે તો એ લોકો સરકાર ઉપર આધારિત થઈ જશે, એ લોકો જે કમાઈ રહ્યા છે એ પણ બંધ કરી દેશે, અને કમાવાનું બંધ કરી દેશે તો એનું પરિવાર એમને પણ વધારે તકલીફમાં આવી જશે. પણ એનું એનું આ તર્કવિહીન છે, કારણ કે માણસને જો જોબ કરવી છે તો ઘણા બધા એવા હશે, અત્યારે માની લો જે આ લાઈવ લેક્ચરની અંદર જોડાયા પણ હશે એમાં ઘણા એવા હશે કે જે ગ્રેજ્યુએટ હશે, પોસ્ટ ગ્રેજ્યુએટ હશે, તો એ લોકો શું જોબ કરવા નથી માંગતા, પણ એ લોકો જોબ નથી કરી શકતા, કારણ કે જોબની વેકેન્સીઓ જ નથી હોતી, કોઈ કંપની ડેવલપમેન્ટ જ નથી થતી, તો એ લોકો જોબ કઈ રીતે કરે. તો બસ આ જ બધા પ્રોબ્લેમ છે. આનો ઇન ડિટેલ તૈયારી તમે યુનિયન અંદર એક ભારત કેન્દ્ર શાસિતની અંદર યુનિવર્સલ બેઝિક ઇન્કમના ઘણા બધા આર્ટિકલ પણ છપાયેલા છે, તો એ તમે ગૂગલમાં જઈને પણ જોઈ શકો છો. એક કોન્ક્રીટ જવાબ તૈયાર કરજો. જીએસ 3 ની અંદર સૌથી વધારે મહત્વનો ટોપિક છે કે જેમાંથી ક્વેશ્ચન આવવાના 100% ચાન્સ છે. આગળ વાત કરીએ તો, અને હજી પણ તમને યુનિવર્સલ બેઝિક ઇન્કમમાં કોઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આનો તમારે યાદ રાખો, આની ઉપર નિબંધ પણ પૂછાઈ શકે છે, તો તમારે 1100 થી 1200 વર્ડની અંદર તમે કમ્પ્લીટ લખી શકો એ રીતની તમારે ડિટેલ તૈયારી કરવી જોઈશે. અને મહત્વની બાબત છે કે જ્યારે પણ કોઈ પણ ભારતના ઇકોનોમીને લઈને અને પબ્લિક વેલફેરને લઈને કોઈ પણ આર્ટિકલ આવે તો એનું મહત્વ વધી જાય છે, તો એ તમારે જોવાનું રહેશે. પછી આગળ ડિટેલમાં વાત કરીએ તો અહીંયા ફરીથી આપણને જે માઇગ્રન્ટ વર્કરનું છે તો એના માટે ફરીથી એક ન્યૂઝ આપવામાં આવેલી છે. તો માઇગ્રન્ટ વર્કર માટે આપણે સતત ઇન્ફોર્મેશન શેર કરી રહ્યા છીએ, તો આમાં પણ ઘણા મહત્વના મુદ્દા આપેલા છે જે તમારે જોવાના રહેશે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે મહત્વના હોય તો પોઈન્ટ નોટ ડાઉન કરી લેજો. આજના 1 જૂનના જે ન્યૂઝ છે એમાં સૌથી વધારે મહત્વના જે છે એ યુનિવર્સલ બેઝિક ઇન્કમનું છે, તો એ ખાસ તૈયાર કરજો. અને બાકી મેં તમને જે ચાઇનાની વાત કરી તો ચાઇના અને નેપાળના બોર્ડર ડિસ્પ્યુટ છે એની ચર્ચા કરજો. અને જે માઇગ્રન્ટ વર્કર છે બરાબર, તો એના માટે સતત અપડેટ આવી રહ્યા છે, તો એના ચાન્સ છે, તો તમે એ પણ બેટર પ્રિપેર કરતા રહેજો. આમાંથી તમને જે મહત્વના લાગે એ પોઈન્ટ તમારે હાઈલાઇટ કરીને નોટ કરી લેવાના છે, અને કઈ રીતે એની ઇમ્પેક્ટ છે એ પણ તમારે જોઈ લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધ હિન્દુ એનાલિસિસ, જેમાં જે મહત્વના પોઈન્ટ હતા એ મેં તમને જણાવ્યા. આ ઇન્ફોર્મેશન કેવી લાગી, ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, આ વિડીયોને શેર કરજો, અને આવા ઇન્ફોર્મેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અંતે તમે કરો મજા, મને આપો રજા. લાઈવ લેક્ચરમાં જોડાવા બદલ આભાર. જોતા રહો IAS લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ. અને બીજા પણ કોઈ ડાઉટ હોય તો તમે લખી શકો છો, બહુ જલ્દી આપણે ડાઉટને ક્લિયર સોલ્વિંગ સેશન પણ